શહેરો અને ગામડાઓ સૂઈ જાય છે અને ત્યારે આ માફિયાઓ જાગે છે। રાતના સમયે લોકમાતા નદીઓની છાતી ચીરાય છે અને સૂઈ જવાનો ડોળ કરતું વહીવટી તંત્ર જ આ માફિયાઓની જાણે કે ચોકીદારી કરે છે। બધે જ ભાગ બટાઈનો ખેલ ચાલે છે। ભ્રષ્ટ અધિકારીઓની નેતાઓ આ માફિયા કરતા પણ મોટા અપરાધી છે, કારણ કે તેમના જ ખોળામાં બેસીને આ માફિયા મોટા થાય છે। सरकारी जमीन ने पचावी पाड़ता भू माफिया ने सरकार नो डर नहीं लगता, परंतु आ खनन माफिया एना करता पण मोटा विलन छे। महामूला खनिज चोरना ने शा माटे कायदानो डर नहीं लगता, कारण के तेमने खबर छे के कायदाना कहेवाता केटलाक रखेवातो तेमनी ज रखेवाळी वास्तव में करी रहा छे, अने जे कायदानी रखेवाळी करे छे जे तेमना काळा करतूतो ने उघाड़ा पाड़े छे, जे तेमना काळा काम में अवरोध बने छे, તેમને રસ્તામાંથી સાફ કરવા તેઓ હત્યારા અને ગુંડા પણ બની જાય છે। એટલે સરકારને સવાલ કે આ તમારું રાજ છે કે પછી માફિયાઓનું, વારંવાર આ સવાલ આપણે ઉઠાવતા રહીએ છીએ। સુરેન્દ્રનગર સૌથી સંવેદનશીલ જિલ્લો કે જ્યાં ખનન માફિયાઓનું જાણે કે સામ્રાજ્ય છે। ફરી એક વખત ખનિજ માફિયાઓ જિલ્લામાં બેફામ બન્યા છે। હીરાના ગામમાં ખનિજ માફિયાઓએ ખેડૂતોના ખેતરોમાં અત્યાર સુધી નદીઓ ચીરતા હતા અને હવે તે ખેતરોમાં પણ ખોદકામ કરવા લાગ્યા છે, જેને લઈને ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। આ ખેડૂતો કેટલા કંટાળ્યા હશે તે સવાલ થાય। ખનિજ માફિયાઓ ખેતરોમાં ગેરકાયદે ખોદકામ કરીને કાર્બોસેલની ચોરી કરી રહ્યા છે અને આ મામલે મશરૂ ડાભી અને લવજી પરમાર નામના ખેડૂતોએ મામલતદાર અને પોલીસને જાણ કરી, પરંતુ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાઈ। ખનિજ માફિયાઓને જાણે કોઈ ડર જ ન હોય તેઓ બેફામ ખોદકામ કરી રહ્યા છે અને અંતે આખરે કંટાળીને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખનિજ વિભાગ અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। અને સૌથી પહેલા એ ખેડૂતો શું કહી રહ્યા છે, આ ધ્રુજતા ધ્રુજતા હાથે તેઓ આવેદનપત્ર આપી રહ્યા છે, એમની કેટલી એવી બેચેની હશે, કેટલી લાચારી હશે, કેટલી મજબૂરી હશે કે આખરે થાકી કંટાળીને તેમણે આવી રીતે આવેદનપત્ર આપવું પડી રહ્યું છે, ઈચ્છા મૃત્યુની માંગ કરવી પડી રહી છે। એ તંત્ર, એ નિંભર તંત્રની કામગીરી પર સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે। સૌથી પહેલા ખેડૂતોને સાંભળીએ। હીરાના ગામનો અને અમારે જમીન રહી એમાં ખોદકામ કરે છે, શીપડા કાઢે છે અંદર, તો એ જમીન અમારું ખોદકામ અટકાવી દો સાહેબ, તો અમે રહીએ કે નકર અમારી જમીન જો ખોદાણ હવે થશે તો અમે મરી જવા તૈયાર થઈ જઈશું। બંધ કરવા જાઓ છો અમને મારવાની ધમકી આપે છે, હવે જો તમે આ બંધ ન કરો તો અમારે મરવાનો ઈલાજ છે આખા પરિવારને। તમે કોઈને જાણ કરી આ બાબતે? પોલીસ ખાતામાં જાણ કર્યું છે, બીજે પછી મામલતદારમાં જાણ કર્યું છે, કલેક્ટર સાહેબને જાણ કર્યું છે। અને ખૂબ સુંદર કામગીરી કરી રહી છે તંત્ર, સરકાર આવા દાવા કરાય છે, પરંતુ આ ખરેખર એ દાવા પર એક લપડાક સમાન કિસ્સો છે। આપણે ચર્ચા કરીશું કોંગ્રેસમાંથી આપણી સાથે નૌશાદ સોલંકી, દસાડાના પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીમાંથી સત્યમ કુલાબ, માફ કરશો, ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે, બંનેનું સ્વાગત છે। નૌશાદભાઈ, ઘણી બધી વખત આ ખનન માફિયાને લઈને આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, આ પહેલાં પણ આપણે ઘણી બધી ચર્ચા કરી છે, શૈલેષ પરમાર પાસેથી તો સવાલોના જવાબ લઈશું જ, પરંતુ જ્યારે બે ખેડૂતો કે જેમના ખેતરોમાં ખોદકામ થવા લાગ્યું છે, મામલતદારને તેઓ રજૂઆત કરે છે, તેમ છતાં પણ કંઈ કાર્યવાહી નથી થતી, આખરે કલેક્ટરને આવેદનપત્ર આપવું પડી રહ્યું છે, તો તંત્ર ત્યાં કરી શું રહ્યું છે આપણે પાસેથી જાણવા માંગીએ છીએ। ખેડૂતોએ આવેદનપત્ર આપવું પડી રહ્યું છે, એમના ખેતરો સુધી આ ખનન માફિયાઓ હવે પહોંચી ગયા છે, રજૂઆતો કરાય છે, કોઈ કાર્યવાહી નથી કરાતી, આવું કેમ થઈ રહ્યું છે? ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસોનો અવાજ સંભળાય એ વાતની કલ્પના કરવી જ આપણા માટે હાસ્યાસ્પદ છે। પછી ખનન માફિયાઓ એ થાનમાં હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે હોય એનો કોઈ જ મતલબ નથી। અવારનવાર ટીવી ઉપર આ ડિબેટ આપણે કરીએ છીએ, પણ એ ડિબેટનો કોઈ જ અર્થ રહેતો નથી અને સરકારને રત્તીભર પણ એનાથી ફરક પડતો નથી। માત્ર એક દિવસની અડધી કલાકની એક ડિબેટ પૂરતો એક આ વિષય થઈને રહી જાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર
ખેડૂતો ઉપર અત્યાચાર થતો હોય કે માલધારીઓ ઉપર અત્યાચાર થતો હોય કે કોઈ પણ વર્ગ ઉપર અત્યાચાર થતો હોય એની કોઈ જ વાત થાય નહીં. ખુલ્લેઆમ ગુજરાતની અંદર નશાનો કારોબાર, ડ્રગ્સનો કારોબાર, દારૂની રેડમ છે, નકલી ઓફિસરો, નકલી ઘી, બધું જ નકલી ચાલતું હોય, પણ કોઈ જ કાર્યવાહી કશી જ થાય નહીં. અને માત્ર ને માત્ર એમના મિત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કેમ થાય એ જ દિશામાં પ્રયત્નો થતા હોય છે. આમ જે આ પ્રકારે હાલ જે ખનન માફિયાઓ જે છે એ ક્યાંક મંદિરોના પેટાળ સુધી પહોંચી ગયા છે, ક્યાંક ખેતરોના ખેડૂતોના ખેતરમાં પહોંચી ગયા છે, તો ક્યાંક ડેમ સુધી, ક્યાંક નર્મદાની કેનાલ સુધી આ બધું ફરતું કોતરી ખાધું છે. પરંતુ ક્યાંય કોઈ જ કાર્યવાહીના નામે મોટું શૂન્ય એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલું છે. ખેડૂતો ઈચ્છા મૃત્યુની માંગણી કરવી પડે ખેડૂતોને કે સાહેબ અમને ઈચ્છા મૃત્યુ આપી દો, અમે લોકો મરી જઈએ, એ હદ સુધી ખેડૂતોને જવું પડે છે. એ આપણા સૌનું દુર્ભાગ્ય છે. અને હું તો એક વખત માટે એ સ્ટેજ આવી ગયો છું કે ટીવી મીડિયા અને મીડિયા જગતે ચોથી જાગીરે પણ વિચાર કરવો પડશે કે તમારા અહેવાલો, તમારી ટીવી ડિબેટોનો કોઈ જ અસર આ સરકાર ઉપર થઈ રહ્યો નથી. પરંતુ તેમ છતાં એ આપણી ફરજ છે કે આપણે સવાલો ઉઠાવતા રહીએ. આપણે આશા રાખીએ કે ક્યારેક આ કામગીરી થાય. શૈલેષભાઈ, ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરવી પડે છે કે ભાઈ હવે તમારે કઈ કામગીરી ન કરવી હોય તો અમે મરી જઈએ, એની પરવાનગી અમને આપી દો. તમારી સરકાર, તમારું તંત્ર કરી શું રહ્યું છે? વારંવાર આપણે વાત કરીએ છીએ કે નદીઓને ચીરી નાખી છે આ ખનન માફિયાઓએ, કુદરતી સંસાધનોનું ભયંકર શોષણ કર્યું છે અને હવે ખેતરો સુધી પહોંચી ગયા છે. કેમ આવું થઈ રહ્યું છે? ક્યાં તમે નિષ્ફળ નીવડ્યા છો? બેન, સંદેશ ન્યૂઝના મારફતે જે પ્રકાર, હા જી બોલો, મારો અવાજ આવે છે? જી બિલકુલ. મને નવસાદભાઈએ શું વાત કરી એ તો મને સંભળાયું નથી, પરંતુ આપના સવાલનો જવાબ આપતા મારે એટલું જ કહેવું છે કે જે ખનન માફિયાઓ છે એમણે, માનો કે જે માટે એમને ખનન કરવાનો પરવાનો આપ્યો છે, એ પરવાનાથી જરા પણ આગળ જાય તો એના ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરાય છે. અને ખેડૂતોનું ખેતર, જે ખેતરમાં તો એક ઇંચ જેટલું પણ ખનન માફિયાઓ જશે તો એની ખેર નથી, એવું આપણા સજ્જન, સરળ અને કસાયેલા અને ઘડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નીતિ અને નિયત છે. આ સરકાર તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે વૈશ્વિક કક્ષાએ ભારત દેશને લઈ રહ્યા છે, એ જ રીતે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવામાં પણ ખેડૂતોની જે એગ્રીકલ્ચરની આવક છે એ 1 ટ્રિલિયન ઇકોનોમીમાં જોડાય એ દિશામાં ચાલવાનું છે. અને ખેડૂતોની આવક બમણી થાય, ખેતી ઓછી થાય એ કરવાનું જ નથી. આપણે જાણીએ છીએ કે 2002 પહેલા સિંચાઈનો વિસ્તાર 39 લાખ હેક્ટર જ હતો, આજે 77 લાખ હેક્ટર થયો છે. આજે 2.5 લાખ કરોડ જેટલી સબસિડી ખેડૂતોને ખાતરમાં અપાય છે, 2.5 લાખ કરોડની સહાય કિસાન સન્માન નિધિ મારફતે અપાય છે, અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે, અને ખેડૂતોને ક્લોઝ સુધી સુકવી શકાય એ દિશામાં ચાલીએ, ખેતીને નુકસાન થાય એ આ સરકારને પરવડે એમ જ નથી. મારો સવાલ કંઈક અલગ હતો શૈલેષભાઈ, પણ તમે કંઈક અલગ જ જવાબ આપી રહ્યા છો. કહીએ છીએ કે ગમે ત્યાંથી એ સંતાઈ જશે તો પણ અમે એને પકડીશું. ક્યારે પકડશો? તંત્રને, મામલતદારને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, અને હવે છેમને, અને હવે છેવટે, એક મિનિટ, હવે છેવટે કલેક્ટરને રજૂઆત કરવી પડી રહી છે, ને તમે ખબર નહીં કઈ જાતની વાતો કરી રહ્યા છો. ક્યારે પકડશો તમે? કેમ કોઈ ખેડૂત મરવા માટે મજબૂર થઈ જાય? હા, અમે જુઓ, આ એ જ સરકાર છે. આ સરકારે કઈક આતંકવાદીઓને પકડ્યા છે, કઈક ચમરબંધીઓને પકડ્યા છે, આ ખનન માફિયાઓને પણ પકડ્યા છે, અને ખનન માફિયાઓને કરોડોના દંડ પણ કર્યા છે. અને ખાણ ખનિજ વિભાગ જે રાજ્યથી લઈ અને જિલ્લા કક્ષા સુધી ક્યાં ઇકો ઝોન છે ને કઈ જગ્યાએ એને એટલો કેટલો પરવાનો છે, અને ખાનગી ગાડીઓ કેટલી છે એ પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે, અને ખનન માફિયાઓ પણ પકડવા માટે ખાણ ખનિજની સાથે આરટીઓ કચેરી પણ જે ખનન કરવા માટે જે ટેન્કરો લઈ જાય છે એના માટે પણ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. એમ છતાં પણ ખેડૂતનો અવાજ અમારા મેં સાંભળ્યો, અને ખેડૂતની જે વેદના છે એ વેદનાની સાથે આ સરકાર છે. ખનન માફિયાઓ દ્વારા જે શોષણ થાય છે એને લઈને જાહેરમાં આવવું પડે છે, પત્ર લખવા પડે છે સરકારને, અને તમે કહો છો કે બધું જ થાય છે, એક ઇંચ પણ વધારે ખનન કરવામાં આવે ગેરકાયદેસર તો અમે કાર્યવાહી કરીએ છીએ. મને લાગે છે કે તમારે પોતાની અંદર ઝાંકવાની જરૂર છે કે ખરેખર શું ચિત્ર છે. ફરી આપણે નૌશાદભાઈ પાસે જઈએ. નૌશાદભાઈ, તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કરોડોના દંડ પણ કરવામાં આવ્યા છે, બધી જ કાર્યવાહી થઈ રહી છે.
सवाल ए छे के कार्यवाही करवामां आवी रही छे, कार्यवाही थई रही छे, करोड़ना दंड थई रह्या छे, पण एम उदाहरण तरीके आपू तो ज्यां 100 करोड़ दंड करवानो होय त्यां मात्र 1 करोड़ दंड थई रह्यो छे, અને જ્યાં 1000 લોકોને પકડવાનો હોય ત્યાં માત્ર ગણ્યા ગઠ્યા 2-4 લોકોને પકડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના નામે માત્ર ને માત્ર નોટંકી સિવાય કશું નથી. એક તરફ ખુલ્લેઆમ છૂટો દોર ખનન માફિયામાં આપવામાં આવે છે અને બીજી તરફ કાર્યવાહીનું માત્ર નાટક, એના સિવાય કશું જ નથી. તમે મને સુરેન્દ્રનગર જિલ્લાની કે બીજા કોઈ પણ કહો કે કેટલા રૂપિયાનો દંડ તમારી પાસે આ વિધાનસભામાં તો કદાચ ફિગર આપી દેશે, પણ કેટલા રૂપિયાનો કેટલો દંડ અને કેટલી કાર્યવાહી. એક મારો સીધો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે અત્યાર સુધીમાં કેટલા કરોડના દંડની વસૂલાત માટેની નોટિસ આપેલી છે અને એની સામે કેટલા કરોડનો દંડ વસૂલ કર્યો છે? ઠીક છે, આનો જવાબ લઈ લઈએ ટૂંકમાં. શૈલેષભાઈ, જવાબ છે તમારી પાસે? હા, પણ પડી જાય શું કરું? કેટલા કરોડના દંડની તમે નોટિસ આપી છે, કેટલો વસૂલ્યો છે, કેટલી કાર્યવાહી કરી છે, કેટલાને ઝડપ્યા છે? હું એ જ કહું છું, નવસાદભાઈ સુખિયાણી વાતો કરે છે, એ વાતો કદાચ એમણે ઝારખંડમાં નહીં, આંકડા આપો મહેરબાની કરીને. તમારી પાસે કોઈ આંકડા છે, ખરી કોઈ ડેટા છે? કેટલા કરોડ પકડાના છે એ જોવાની જરૂર હતી? ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન ની સરકાર જે પ્રકારે કામ કરે છે અને અમારું જે ખાણ ખનીજ વિભાગ જે પ્રકારે કામ કરીને મહેનત કરી અને જે ખાણ ખનીજ માફિયાઓ છે એને પકડે છે, એ કદાચ સુરેન્દ્રનગર હોય અને આમ પણ નવસાદભાઈ સુરેન્દ્રનગર થી બહાર આવતા જ નથી, એ તો સૌ કોઈ જાણે છે. એ સુરેન્દ્રનગર હોય કે તમામ વિસ્તારમાંથી એવાની ઉપર પણ પોલીસ ફરિયાદી બની અને એ ખનન માફિયાઓના જે ટેન્કરો છે એ જપ્ત કરેલા છે અને એ ટેન્કરો પણ હજુ પોલીસ સ્ટેશનમાં પડેલા છે, આરટીઓ કચેરીમાં જ પડેલા છે અને એ જે કરોડોનો દંડ કર્યો છે એ શામરૂપની બહાર આવવાની જરૂર છે. માનો કે ક્યાંય કોઈ ખોટું કરતા હોય તો એની ફરિયાદ થાય એ પહેલા સરકાર પકડે છે, સરકાર પણ ફરિયાદી થાય છે, ફરિયાદ થાય ત્યારે તો પકડે છે, પરંતુ ફરિયાદ વગર પણ પોલીસ ફરિયાદી બની અને ખનીજ ખાણ ખનીજ માફિયાઓને પકડે છે અને ખેડૂતનું ખેતર એને એક ઇંચ પણ કોઈ લઈ જશે તો એને ચાખી લેવાના મતમાં આ સરકાર નથી, કારણ કે આ સરકાર ખેડૂતો માટે. શૈલેષભાઈ એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, જવાબ. હા, ઠીક છે, ઠીક છે. તો પછી આ ખેડૂતો કે જેઓ મામલતદાર પાસે ગયા હતા, પોલીસ પાસે ગયા હતા, આખરે એમણે શા માટે છેવટે કલેક્ટર પાસે જવું પડ્યું? ત્યાંથી જ કામગીરી થઈ જવી જોઈતી હતી ને? હા, એમણે કલેક્ટર પાસે જઈ અને જે આવેદન પત્ર આપ્યું છે એ આવેદન પત્ર વિશે પણ અમે જાણ્યું છે ને, એમાં પણ કાયદો કાયદાનું કામ કરશે અને એમાં જે કાયદો કાયદાનું કામ કરશે, ક્યારે કરશે ખબર નથી, ઠીક છે, એમાં જે કાંઈ હશે તો એ દૂધનું દૂધ અને પાણીની પાસે આવે અને ખનીજ માફિયાઓ છે એવા એવા કોઈ કોઈ પણ ને છોડવામાં મતમાં નથી, અમે કોઈને પણ છોડવામાં નહીં આવે, નૌશાદભાઈ એવું કહેવામાં આવી રહ્યું છે. ખરેખર આ ચિત્ર છે કે પછી આ ફાલતુનો ઉહાપો કરવામાં આવી રહ્યો છે? કૃષ્ણબેન, તમારા માધ્યમથી મારે માત્ર એક સાવ સામાન્ય પ્રશ્ન મારે પૂછવો છે. મને આશા છે કે મારા ભાજપના પ્રવક્તા શ્રી એનો જવાબ આપશે, કદાચ એમની પાસે જવાબ હશે પણ નહીં, માહિતી પણ નહીં હોય, કે ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં કુલ કેટલા રૂપિયા વસૂલ કરવા માટેની નોટિસ ઇસ્યુ કરેલી છે, એમાંથી કેટલો દંડ વસૂલ કર્યો છે? બેબાકી પૂર્વક સામે આવો અને જ્યાં પણ ખનન માફિયાનું ખનન આવી રીતે ચાલતું હોય તેને લઈને રજૂઆત કરો. ઠીક છે, આપ બંને આપની સાથે જોડાયેલા રહેશો અને આ સાથે જ આ ખરેખર ખૂબ જ ગંભીર મુદ્દો છે. જેવી રીતે કહેવામાં આવી રહ્યું છે કે કામગીરી થઈ રહી છે, પણ વાસ્તવમાં શું કામગીરી થઈ રહી છે આપણને બધાને ખબર છે. અને આ દ્રશ્યો 350 કરોડ કરતાં પણ વધારે રોકડના છે. આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો, પરંતુ આ જ આપણી રાજનીતિની વરવી તસવીર છે કે જ્યાં રાજનેતાઓ સફેદ કપડાં પહેરે છે અને કાળા કારોબાર કરે છે અને આ જ સફેદ કપડાં પહેરેલા રાજનેતાઓ સંસદને કાળો ધબ્બો લગાવે છે.
आखा दृश्य आप जो लेशो। आज झारखंड राज्यसभा सांसद धीरज साहू अलग अलग नौ ठेकाणा पर पाड़ा दरोड़ा मेला કેશના દ્રશ્યો છે, રોકડના દ્રશ્યો છે, જ્યાં 358 કરોડની રોકડ અત્યાર સુધી જપ્ત કરવામાં આવી છે અને 358 કરોડની રોકડ અત્યાર સુધી જપ્ત કરવામાં આવી અને એટલી બધી રોકડ જપ્ત કરાઈ કે મશીનો પણ ગણતા ગણતા એ ખરાબ થઈ ગયા, એ હાથ ગણતા ગણતા પણ થાકી ગયા। સંસદ જેને આપણે લોકતંત્રનું મંદિર કહીએ છીએ, પરંતુ મંદિરને રોશન કરનારા સાંસદો કેવા છે? सफेद कपड़ा पहरीने पवित्र संसद ने दाग लगावता काळा धन कुबेरोथी वधारे खतरो आ देश ने कोनाथी होय शके? अने पक्षोनी पण खबर नहीं कि शू मजबूरी रही हशे कि आवा दागी नेताओने ज मोटा करवा पड़े छे। ग्रैंड ओल्ड पार्टी गणाती कांग्रेसना सांसदनी आवाज छे, जेना दृश्यो आपने शरूआतमां बतावया। त्रण वखत कांग्रेसमांथी राज्यसभाना सांसद तरीके संसदने शोभावता धीरज साहूनी वात छे। ત્રણ રાજ્યોમાં ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં તેમના અલગ અલગ ઠેકાણા પર ઇન્કમટેક્સે દરોડા પાડ્યા, 353 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે અને 3 સુટકેસ ભરીને જ્વેલરી પણ મળી આવી છે। પરંતુ આ સમગ્ર કેશ કાંડને લઈને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ઘેરી રહી છે। સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું એ સાંભળી લઈએ। દેખીએ, મુજે તો બડા આશ્ચર્ય હૈ, આઝાદી કે બાદ કિસી ભી દલ કે સાંસદ કે ઘર સે ઇતની બડી માત્રામાં कैस नहीं पकड़ी गई होगी। सैकड़ों करोड़ों रुपए का कैस सांसद के घर से मिलता है और पूरा इंडी अलायंस मौन है इस करप्शन पर। मैं तो पूछना चाहूंगा इनके साथियों को, कांग्रेस का मौन तो हमें समझ में आता है क्योंकि इनकी फितरत ही भ्रष्टाचार की है, परंतु चाहे तृणमूल कांग्रेस हो, चाहे जेडीयू हो, चाहे आरजेडी हो, ये सारे दल डीएमके सहित चुप बैठे हैं। અને અમિત શાહે કહ્યું કે આઝાદી બાદ પહેલી વખત આટલા બધા નાણાં જોવા મળી રહ્યા છે। ચિદમ્બરમે એવું કહ્યું કે આ જે કેશકાંડ સામે આવ્યો છે એને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી। તો પ્રિયંકા ચતુર્વેદી, જે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા છે, હવે શિવસેનાના પ્રવક્તા છે ઉદ્ધવ ઠાકરે જૂથના, એમનું એવું કહેવું છે કે જો ધીરજ સાહુ ભારતીય જનતા પાર્ટીમાં જોડા જશે તો એમના બધા ચાર્જ ગાયબ થઈ જશે। એટલે રાજનીતિ પણ ભરપૂર ગરમાય છે। આપણે ફરી ચર્ચામાં જઈએ નૌશાદભાઈ આપની પાસે આવે, માત્ર એટલું જાણવું છે કે એવી તો શું મજબૂરી હશે કોંગ્રેસ પાર્ટીની કે 3-3 વખત આવા દાગી નેતાઓને રાજ્યસભામાં મોકલવા પડે છે? આપને નથી લાગતું કે ખરેખર રાજનીતિ પર ધબ્બો છે? પહેલા તો કૃષ્ણજી, મને આ બાબતમાં, કેમ કે અમે અત્યારે અમારે બચાવ પક્ષમાં કોંગ્રેસ ઉપર આક્ષેપ છે, એટલે મને સમય આપવા વિનંતી છે પૂરતો અમને જવાબ આપવા માટે। જે માની સાંસદ પકડાણા છે એના ઉપર તમામ પ્રકારની જે કોઈ કાનૂની કાર્યવાહી હોય એ કાર્યવાહી ચોક્કસથી થવી જ જોઈએ। આમાં ક્યાંય જ કોઈ કોંગ્રેસનો કોઈ બચાવ નથી। જે કંઈ એની સાથે જે કંઈ કાર્યવાહી થવાની, કોઈ પણ ભ્રષ્ટ નેતા એની પર કાર્યવાહી થવાની। મારો સવાલ આજે એ છે કે જ્યારે જ્યારે કોઈ કોંગ્રેસના કે કોઈ વિપક્ષના ભ્રષ્ટાચારી નેતાઓ, પછી એ મુકુલ રોય હોય પશ્ચિમ બંગાળના, એના ઉપર ઈડીની રેડ થાય અને બીજા જ અઠવાડિયે નેક્સ્ટ વીક એ ભાજપમાં જોઈન થઈ અને પવિત્ર થઈ જાય। ટેલિકોમ સ્કેમમાં જેનું નામ આવ્યું હતું સુખરામ, એના પુત્ર અનિલ શર્મા એ બીજેપીમાં જોઈન થાય એટલે એ પવિત્ર થઈ જાય। હેમંત બિસ્વ શર્માને ત્યાં ઈડીનો સમન્સ આવે, પણ નૌશાદભાઈ એ તો અલગ વાત છે કે પકડાઈ ભાજપમાં જોડાય અને ત્યારબાદ એ ક્લીન થઈ જાય, પણ સાંસદો પાસેથી આટલા બધા મોટી માત્રામાં નાણાં પકડાઈ એ જ શરમજનક વાત છે ને, એને કઈ રીતે જસ્ટિફાય કરી શકાય? જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ જે ખરબો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એની સામે એક તપાસ થતી નથી, ત્યારે ટીવી મીડિયાના મોઢાઓ બંધ થઈ જાય છે અને જ્યારે અમે સાચી રજૂઆત કરી છે ત્યારે સમયનો અભાવ થાય છે। નૌશાદભાઈ, જો એવું હોત ને તો પહેલી ડિબેટમાં તમે આટલો બધો સમય ન આપ્યો હોત બોલવાનો, થોડું તો વિચાર કરશો। જો તમે સાંભળ્યું હોત તો એ મુદ્દા પર આપણે વાત જ ન કરી હોત જે તમે કહી રહ્યા છો એવું હોત તો। એટલે એવું નથી કે જ્યારે તમને સવાલ પૂછવામાં આવે છે એટલે બસ આ જ રટ્યો રટ્યો જવાબ આપી દેવાનો, રાહુલ ગાંધી હોય કે નૌશાદ સોલંકી હોય, શૈલેશ પરમાર આ જવાબ આપશો આપ કે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ આવે કોંગ્રેસના એટલે ક્લીન થઈ જાય છે અને વિપક્ષમાં છે એટલે બધી રેડ પડશે એના પર? શૈલેશ પરમાર, જે રીતે નૌશાદભાઈ વાત કરી રહ્યા છે
એ જ બતાવે છે કે સમગ્ર કોંગ્રેસ દેશ થી લઈ અને ગુજરાત સુધીની જે કોંગ્રેસ છે ને કોંગ્રેસના નેતા છે ને આ બાબતે જવાબ આપતા એન્કર ઉપર નોશાદ કરવાનો સવાલો કરી રહ્યા છે ચેનલ ઉપર અને ત્યારે દૂધે સવાલો પવિત્ર બની જાય છે એની સામે કોઈ ચર્ચા થતી નથી છે એ લોકશાહી તંત્રનો તપ છે એની સાથે એ રીતે વાત ન કરવી જોઈએ જે રીતે નવસાદભાઈ સોલંકી વાત કરી રહ્યા છે એક તો એમના જે સાંસદ છે રાજ્યસભાના એ 350 કરોડ થી લઈ અને અત્યારે 500 કરોડ સુધીની રોકડ રકમ નીકળી છે લાજવાને બદલે નવસાદભાઈ તમે ગાજો છો ઠીક છે ક્યાંક ને ક્યાંક જાય છે સાંસદ માં પ્રહારો ચાલતા રહેવાના છે 34 કરોડ ની સંપત્તિ ઠીક છે બંને ઓકે ઓકે શૈલેષભાઈ સંપત્તિ છે બલરાજ ઠીક છે ઠીક છે ઠીક છે સમયનો અભાવ છે નવસાદ સોલંકી માટે પણ લાગુ પડે છે આપના માટે પણ લાગુ પડે છે માફ કરશો ઠીક છે ઓકે કોંગ્રેસ પર સવાલ કેમ નથી કરતા અને આજ ખરેખર આપણી રાજનીતિની કમનસીબી છે જેના કારણે લોકોએ ભોગવવું પડે છે.